મોર્નિંગ. હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? આપણે ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 13મું છે ઇન્ટરનેટનો પરિચય. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જુદા જુદી 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 બાબતો વિશેની માહિતી મેળવી, જેમ કે ઇન્ટરનેટનું જોડાણ કઈ રીતે કરી શકાય, એના ઇન્ટરનેટના પ્રકાર એટલે કે નેટવર્કના પ્રકાર વિશેની વાત કરી હતી. પછી ઇન્ટરનેટનો પરિચય, ઇન્ટરનેટનો ઇતિહાસ જોયો. તો આ બધા આ ચેપ્ટરની અંદર આપણે ઇન્ટરનેટના રિલેટેડ જે કાંઈ પણ માહિતી છે એ આપણે એની બેઝિક માહિતી મેળવવાની છે. ઓકે, તો આજનું જે આપણું પોઈન્ટ છે એ છે વેબ બ્રાઉઝર. હવે આપણે લોકો ઘણા ખરા લોકો આ વર્ડથી તો માહિતગાર જ છે. વેબ બ્રાઉઝર ગૂગલ છે, પછી ગૂગલ ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સ છે, સફારી છે, પછી નેવિગેટર છે, નેટસ્કેપ નેવિગેટર. તો આ બધા એક જુદા એક પ્રકારના વેબ બ્રાઉઝર છે કે જેની મદદથી તમે કોઈ પણ પ્રકારની સાઇટ છે એને ખોલી શકો છો. શું કહે છે? સૌ પ્રથમ વેબ બ્રાઉઝર 1990માં સર ટીમ બર્નર્સ લી દ્વારા બનાવવામાં આવેલું, જેને વર્લ્ડ વાઇડ વેબ કહેવામાં આવેલું. પછી તેનું નામકરણ નેક્સસ કરવામાં આવ્યું. તો હવે સૌથી પહેલું જે વેબ બ્રાઉઝર છે એની વાત કરે છે. તો કે સૌથી પહેલું વેબ બ્રાઉઝર બનાવ્યું ક્યાં ને કોને? તો કે ભાઈ ટીમ બર્નર્સ લી છે 1990માં, જેને WWW તરીકે ઓળખવામાં આવતું હતું. પછી એનું નામ નેક્સસ કર્યું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જુદા જુદા પ્રકારના વેબ બ્રાઉઝર, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. પછી તો કે આ ઓપેરા છે, સફારી. તો કે હાલની તકમાં આપણે iOSની વાત કરીએ, એન્ડ્રોઈડ એપલમાં, તો આઈફોનની અંદર સફારીનું વેબ બ્રાઉઝર આપવામાં આવે છે. વેબ બ્રાઉઝર URI દ્વારા વેબ પેજની વિનંતી સ્વીકારીને સર્વરને મોકલી આપે છે. URI એટલે કે યુનિફોર્મ રિસર્ચ આઇડેન્ટિફાયર. એના દ્વારા શું કરે છે? તો કે વિનંતી સ્વીકારવાનું કામ કરે છે. તમારે કોઈ માહિતી મેળવવી છે તો એ માહિતી તમે એના માટેની તમે વિનંતી કરો છો કોને? બ્રાઉઝરને. અને બ્રાઉઝર શું કરે છે? તો એ વિનંતી સર્વરને મોકલી આપે છે. તો અહીંયા જે બ્રાઉઝર છે ને એનું કામ એક પ્રકારનું સેતુ બનાવવાનું છે કે ભાઈ યુઝર જે છે એની માહિતી સ્વીકારે છે, એટલે કે એની વિનંતીનો સ્વીકાર કરે છે, અને સર્વર પાસેથી માહિતી લઈ અને આપણને દેખાડે છે. URIની શરૂઆત http:// થી કરવામાં આવે છે, અને https દર્શાવે છે કે ક્લાયન્ટ અને બ્રાઉઝર વચ્ચેનું જોડાણ સલામતીના ઉદ્દેશની સાંકેતિક ભાષામાં કરવામાં આવ્યું છે. હવે મિત્રો, અહીંયા બે વર્ડ આપ્યા છે. તમે ઘણી બધી સાઇટમાં આગળ એનું જે એડ્રેસ સ્ટાર્ટ થતું હોય ત્યાં આવું તમે જોવો છો, http અને કોલન. અને આ જે છે આની ઉપરની સાઇડમાં ગ્રીન કલરનું એક કવચ જેવું હોય છે. તો એ તો આપણને એવું દર્શાવે છે કે ભાઈ અહીંયા તમે જે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરશો કે કાંઈ માહિતી આપશો તો એ બધી તમારી એક પ્રકારે સલામત રીતે દર્શાવે છે. હવે તો કે વેબ પેજમાં લખાણ, અંકો, અક્ષરો, નિશાનીઓ, ધ્વનિ, વિડીયો તથા એનિમેશનનો સંગ્રહ કરી શકાય છે. તો જે તમારું વેબ પેજ છે એની અંદર આવી રીતે જુદા જુદા પ્રકારની જે માહિતી છે આ માહિતીનો સંગ્રહ આપણે કરી શકીએ છીએ. બ્રાઉઝર યુઝર ફ્રેન્ડલી ફાઇલ ક્રિયાઓ, નેવિગેશન ક્રિયાઓ વગેરે કરી તેવી સુવિધાસભર હોવું જોઈએ. એટલે કે ભાઈ નેવિગેશનની ક્રિયાઓ પણ આપે છે, યુઝર ફ્રેન્ડલી ફાઇલ ક્રિયાઓ. તો આ બધી પ્રકારે સુવિધાસભર હોવું જોઈએ. તો અહીંયા આપણે આ વાત કરી કે જે આપણું વેબ બ્રાઉઝર છે, તમે ગૂગલ ઉપર સર્ચ કરશો કે ભાઈ લિસ્ટ ઓફ વેબ બ્રાઉઝર્સ, તો તમને પહેલેથી લઈને અત્યાર સુધીના કેટલા બધા પ્રકારના વેબ બ્રાઉઝર્સ છે એનું એક્ઝામ્પલ આપશે. અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે ફાયરફોક્સનું એક્ઝામ્પલ છે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આ ફાયરફોક્સ છે, એની મદદથી આપણે કોઈ માહિતી ગોતતા હોઈએ છીએ. હવે કઈ છે કે ફાયરફોક્સ મોઝિલા ફાઉન્ડેશનની http://www.mozilla.org વેબસાઇટ પરથી નિઃશુલ્ક મેળવી શકાતું ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે. એક તો કે ફ્રીમાં મળી જાય છે. ક્યાંથી મળશે? તો કે જે મોઝિલા ફાયરફોક્સ મોઝિલા ફાઉન્ડેશનની એની વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપરથી તમે એને ડાઉનલોડ કરી શકો છો મોઝિલા ફાયરફોક્સને.
ફાયરફોક્સ ના કોડ ને જોઈ તથા સુધારી તથા ડાઉનલોડ કરી શકાય છે. એનો જે કોડ આવે છે, કેમ કે અહીંયા શું કીધું છે તમને કે ઓપન સોર્સ છે, તો એના કોડ ને તમે જોઈ શકો છો. પછી તો કે એને તમે સુધારી શકો છો અને એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો આ જે આપણું ફાયરફોક્સ જે છે એની વાત થાય છે કે ફાયરફોક્સને આપણે આ રીતની પ્રકારે ડાઉનલોડ કરી શકીએ છીએ. હવે તો કે ફાયરફોક્સને વેબ બ્રાઉઝર એપ્લિકેશન અને ઇન્ટરનેટ મેનુમાં ઉપલબ્ધ બને છે. તો અહીંયા જે વસ્તુની વાત થાય છે એ છે આપણું ઉબુન્ટુવાળી ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે એમાં એવું કીધું કે એપ્લિકેશનમાંથી તમારે ઇન્ટરનેટ મેનુમાં ઉપલબ્ધ થાય છે, પણ ડેસ્કટોપ ઉપર જો એનો આઇકન હોય તો આઇકનની મદદથી પણ આપણે એને ઓપન કરી શકીએ છીએ. ફાયરફોક્સ વેબ બ્રાઉઝરમાં પૂર્વ નિર્ધારિત પાનું ગોઠવવા માટે એ ટૂલ્સ ઓપ્શન જનરલ વિકલ્પની પસંદગી કરી હોમ પેજનું સરનામું ઉમેરી શકાય છે. એટલે આ વસ્તુને જો તમારે બાય ડિફોલ્ટ કે જ્યારે નેટ ચાલુ કરો ને ફાયરફોક્સ ઓપન કરવું હોય તો એના માટે તમને અહીંયા એનો સ્ટેપ આપ્યું છે કે ભાઈ ટૂલ્સમાં જાઓ, ત્યાંથી ઓપ્શન સિલેક્ટ કરો અને એમાંથી તમે જનરલ વિકલ્પમાં તમારે જે વેબ પેજ એટલે કે જે હોમ પેજ ઓપન કરવું હોય ને એની લિંક ઉમેરી દો. ફાયરફોક્સમાં ગૂગલ દ્વારા માહિતીની શોધ કરી શકાય છે. તો કે અહીંયા તમારે માહિતી જે ગોતવાની છે એ કોની મદદથી તમે ગોતશો, તો કે ગૂગલ દ્વારા. તો અહીંયા આપણે જે વાત કરી વેબ બ્રાઉઝર વિશે, હવે સાથે સાથે વેબ બ્રાઉઝર છે તો ભેગું આપણે સર્ચ એન્જિનની સાથે જોઈ જ નાખીએ. શું કહે છે તો કે જો અહીંયા સર્ચ એન્જિનના એક્ઝામ્પલ આપ્યા છે એમાં અહીંયા તમને બે ત્રણ વસ્તુ જોવા છે આપણા જે આપણે જોઈ શકીએ, યાહુ છે ને ગૂગલ છે, પછી છે અલ્ટા વિસ્ટા છે, એઓએલ છે, આ જુદા જુદા પ્રકારના ઓવરચ્યુર છે, એક્સાઇટ છે, એમએસએન છે, નેટસ્કેપ છે. તો આ બધા પ્રકારના સર્ચ એન્જિન છે જેની મદદથી આપણે કંઈક માહિતી શોધી શકીએ છીએ. યાહુ છે તો એક પ્રકારનું સર્ચ એન્જિન છે. શું કહે છે, વેબ અત્યંત વિશાળ છે તથા તેમાંથી માત્ર યુઆરએલ કે હાઇપરલિંકની મદદથી માહિતી સુધી પહોંચવું ઘણીવાર દુષ્કર બની જાય છે. કે ભાઈ આ જે વસ્તુ છે વેબ જે છે એનું કામકાજ કેવું છે, તો કે બહુ વિશાળ કામકાજ છે અને એમાંથી માત્ર યુઆરએલ કોઈ પણ એક યુઆરએલ સુધી પહોંચવું ઘણીવાર મુશ્કેલ થતું હોય છે. વેબ પરની માહિતી શોધી આપતા ટૂલને વેબ સર્ચ એન્જિન કહે છે. ઇન્ટરનેટ ઉપરથી કોઈ માહિતી મેળવવી છે, કોઈ માહિતી શોધવી છે, તો આ જે કામ કરી દે છે એને આપણે સર્ચ એન્જિન તરીકે ઓળખીએ છીએ. ગૂગલ, યાહુ, આસ્ક, સિરિયસ, અલ્ટા વિસ્ટા વગેરે એના જુદા જુદા એક્ઝામ્પલ છે. વેબ સર્ચ એન્જિન શોધ માટે કીવર્ડનો ઉપયોગ કરે છે. એટલે કે વેબ એન્જિન શોધ માટે શું છે, તો કે વેબ સર્ચ એન્જિન કીવર્ડનો ઉપયોગ કરે છે. અત્યંત એટલે કે અન્ય જે સર્ચ એન્જિન સુધી કીવર્ડને પ્રસારિત કરી શોધ કરતા એન્જિનને મેટા સર્ચ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આઈબોગી છે, ઇન્ફોગ્રીડ છે, ડોગપાઇલ છે, ઇથાકી. તો જુદા જુદા પ્રકારના મેટા સર્ચ એન્જિનની વાત થાય છે. તો અહીંયા આપણે જે આપણું વેબ બ્રાઉઝર હતું એની વાત કરી કે જેની મદદથી સાઇટને આપણે ખોલી શકીએ છીએ કોઈ પણ, પછી સર્ચ એન્જિન હતું માહિતીની શોધ કરવી છે તો આપણે સર્ચ એન્જિનમાંથી આ બધી માહિતી મેળવી શકીએ છીએ. તો આ વસ્તુની આપણે અહીંયા વાત કરી અને આમ તો આખા ચેપ્ટરની અંદર જે કંઈ પણ માહિતી છે બધી જ માહિતી તમને ઇન્ફોર્મેટિવ આપ્યું છે, કે જેથી કરીને અમુક માહિતી અમુક વર્ડ વિશે તમને ન ખ્યાલ હોય તો એ વસ્તુ પણ તમને ખ્યાલ આવી છે. બરાબર છે મિત્રો? સારું, ચલો તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર એના જે કોઈ પણ નેક્સ્ટ પોઈન્ટ છે એના વિશેની ચર્ચા કરશું. ઓકે, સારું, ચલો, થેન્ક યુ.